ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. આજે આપણે ગુજરાતીમાં પાઠ ત્રીજો જુમો વિસ્તી શીખીશું. અત્યાર સુધી આપણે ઘણા બધા પ્રસંગો અને વાર્તાઓ સાંભળેલી છે કે ઘણા લોકોને પશુઓ સાથે ખૂબ જ પ્રેમ હોય છે, ઘણા બિલાડી પાળે, ઘણા કૂતરો પાળે. હવે આ પાઠમાં જે જુમો નામનો માણસ છે એ પાડાને પાળે છે. પાડો એટલે આખલું. હવે એમાં એવું થાય છે, જુમો જ્યારે નાનો હોય છે એટલે કે 10-12 વર્ષનો, ત્યાં સુધી એ ખૂબ જ પૈસાવાળું હોય છે અને કોઈ જ પ્રકારની તંગી હોતી નથી. પણ સંજોગો એવા ઊભા થાય છે કે એ ધીમે ધીમે ગરીબ થઈ જાય છે અને જ્યારે એ 10-12 વર્ષનો હતો ત્યારે તે હાથી પર બેસીને પરણવા માટે ગયો હતો. એનો અર્થ એમ કે ખૂબ જ પૈસાવાળો હતો. એણે નાનપણમાં શોખ માટે એક વેણુ નામનો પાડો પાડ્યો હતો, આખલો પાડ્યો હતો. તો એક એનો મિત્ર હતો, એણે એનું નામ વેણુ રાખી દીધું. પછી બધા મિત્રો જેમ જેમ એ ગરીબ થતો ગયો એમ એમ બધા મિત્રો આયા ગયા અને બધા એનો સાથ છોડી દીધો. પણ આ વેણુ જે કેવો હતો કે જેણે એનો સાથ છોડ્યો નથી અને બંને જણ સાથે મળીને રહે છે. હવે જુમ્મો બહુ જ ગરીબ થઈ ગયો છે. એના એકદમ ખખડધજ થઈ ગયેલા 3 ઝૂંપડા છે. એકમાં એ બેસીને હુક્કો પીવે છે, બીજામાં એ આખલાને બાંધે છે, વેણુંને બાંધે છે, અને ત્રીજામાં એના માટે ઘાસ રાખે છે. અને આ પ્રમાણે એમનું જીવન ચાલે છે. સવાર પડે એટલે જુમ્મો પોતાના વેણુંને લઈને નીકળે અને એની ઉપર પાણીની મચ્છકો ભરીને મૂકે અને ઘરે ઘરે આપવા જાય. મચ્છક એટલે એક પ્રકારનું એક ચામડાની કોથળી જેવું બનાવેલું હોય છે કે જેમાં પાણી ભરીને બધાની ઘરે આપવામાં આવે છે. એટલે આ રીતે એમનું જીવન ચાલે છે. એ લોકો જો કોઈ ગ્રાહક છૂટી જાય તો જુમ્મો નવો ગ્રાહક શોધતો નથી અને બીજો નવો ગ્રાહક બાંધતો નથી. જેટલા ગ્રાહક હોય એટલું કામ કરીને પોતાની ઘરે આવી જાય છે અને આવતી વખતે શાકભાજી, ટામેટા, ગાજર એવું લઈ આવે છે અને જુમ્મા અને વેણુંને પણ આપે છે. તો એક સાંજ પડે એટલે જુમ્મો અને વેણુ બંને ફરવા માટે જાય અને જો સવારે ટાઈમ હોય, કામ ઓછું હોય તો સવારે પણ જાય. આ રીતે એક વખત એ લોકો સાંજે ફરવા માટે જાય છે અને જુમ્માને એમ થાય છે કે લાય થોડુંક વેણું રસ્તા પરથી થોડું ઘાસ ચરે, એટલે લઈને એ સડક પર જતો હોય છે અને રસ્તામાં પાટા આવતા હોય છે. તો પાટા આવે છે ને તો દૂરથી એની વિસલ ગાડીની સંભળાય છે અને એ વેણુંને આગું ખસવાનું કહે છે. પણ એ રોડ ક્રોસ કરવા જાય છે એટલામાં એનો પગ પાટા વચ્ચે ભરાઈ જાય છે. કેટલી બધી કોશિશ કરે છે, કેટલી બધી કોશિશ કરે પણ છતાં પણ એનો પગ નીકળતો નથી. બાજુમાં ઘણા છોકરાઓ સવારને ફરવા માટે નીકળ્યા હોય છે, એમને પણ મદદ માટે બોલાવે છે પણ કોઈ જુમ્માને મદદ કરતું નથી. અને પછી જોડે એક ફાટકવાળો હોય છે, ફાટકવાળાને પણ કહે છે કે મારા જનાવરનો પગ પાટામાં ફસાઈ ગયો છે, ભાઈ તમે મદદ કરો ને મારો વેણું મરી જશે. પણ એ પણ એને કશી મદદ કરતો નથી ને છેવટે ગાડીની સિસોટી વાગે છે અને એ ગાડી એકદમ નજીક આવી જાય છે. ગાડી નજીક આવી જાય છે અને જુમ્મો બહુ બધા એનો પગ ખેંચીને કાઢવા જાય છે પણ એનો પગ નીકળતો નથી. અને અહીંયા જોવા મળે છે કે વેણુંને પણ એમ થાય છે કે ગાડી નજીક આવી ગઈ છે અને મારો માલિક મરી જશે. અને થોડીક જ દૂર ગાડી હોય છે તો વેણું જુમ્માને માથું મારીને દૂર નાખી દે છે અને એટલામાં ગાડી આવી જાય છે અને વેણું એમાં કચરાઈ જાય છે અને મરી જાય છે. એટલે પછી થોડીક વાર જોવે છે તો લોહીના ખાબોચિયામાં વેણું પડ્યો હોય છે અને જુમ્મો ચોધાર આંસુએ રડે છે. આજે પણ જુમ્મો એને યાદ કરે છે અને રોજ સવારે હાથમાં ફૂલ લઈને જ્યાં વેણું મરી ગયો હોય છે ત્યાં આવે છે અને પથ્થર પર એ ફૂલ મૂકે છે અને 3 વખત વેણું 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 એવું બોલે છે અને દુઃખી થઈને અશાંત થઈને પાછો પોતાના રસ્તે જાય છે. આ પ્રમાણે એ દુઃખમય જીવન જીવે છે.
તો સ્ટુડન્ટ, મેં તમને આ પાઠ સમજાવ્યો. હવે આના લેસનના ફોટા હું તમને મોકલું છું, તમે ધ્યાનથી વાંચો અને અઘરા શબ્દ પણ લખજો. રૂઢિપ્રયોગો અને શબ્દ સમજૂતી પણ લખવાની છે, સુંદર અક્ષરે લખજો. અને પછી હું તમને પ્રશ્નના જવાબ પણ મોકલીશ.